આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું દીક્ષિતા. સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચાર. નરોડાની મ્યુનિસિપલ શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું પડી જવાથી મોત નિપજ્યું છે, ત્યારે શાળા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે બાળકને પહેલેથી જ શ્વાસ લેવાની અને વાલ્વની તકલીફ હતી, તો હાલ બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તો જે રીતની ઘટના સામે આવી છે, નરોડાની મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું પડી જવાને કારણે મોત થયું છે. આ બાળક જ્યારે રિસેસના સમયે સ્કૂલના મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે તે પડી ગયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો અને સારવાર દરમિયાન આ બાળકનું મોત નિપજ્યું હતું. તો બાળકને શ્વાસની તકલીફ હોવાનું તંત્ર તરફથી નિવેદન સામે આવ્યું છે. બાળકને શ્વાસ અને વાલ્વની તકલીફ હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તો નરોડાની મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું પડી જવાથી મોત નિપજ્યું છે. તો આ બાળક જ્યારે રિસેસના સમયે સ્કૂલના મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે તે પડી ગયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. તો સ્કૂલ બોર્ડના શાસન અધિકારી તરફથી જણાવવામાં આવ્યું છે કે બાળકને શ્વાસ અને વાલ્વની તકલીફ હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તો આ બાળક ધોરણ 6માં અભ્યાસ કરે છે અને આ બાળકનું પડી જવાથી મોત નિપજ્યું છે. બાળકના મોતને લઈને સ્કૂલ બોર્ડના શાસન અધિકારીએ જણાવ્યું કે બાળકને શ્વાસ અને વાલ્વની પહેલેથી જ તકલીફ હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તો નરોડાની મ્યુનિસિપલ સ્કૂલની આ ઘટના સામે આવી છે. ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું પડી જવાને કારણે મોત નિપજ્યું છે. આ બાળક જ્યારે રિસેસના સમયે સ્કૂલના મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે તે અચાનક જ ઢળી પડ્યો હતો અને ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તેને સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. આ અંગે સ્કૂલ બોર્ડના શાસન અધિકારીઓએ જણાવ્યું કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી, સાથે જ બાળકને વાલ્વની પણ તકલીફ હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ ખસેડવામાં આવ્યો છે. જે ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ ઘટના. ધોરણ 6માં અભ્યાસ કરતું બાળક રિસેસ દરમિયાન સ્કૂલના મેદાનમાં રમી રહ્યું હતું, અચાનક તે ઢળી પડ્યું હતું અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. ત્યાં સારવાર દરમિયાન આ બાળકનું મોત થયું હતું. પરિવારજનો હાલ આક્રંદ કરી રહ્યા છે અને જે રીતની ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. સ્કૂલ બોર્ડના શાસન અધિકારીઓએ જણાવ્યું કે આ બાળકને શ્વાસ લેવામાં અને વાલ્વની પહેલેથી જ તકલીફ હતી. હાલ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તો નરોડાની મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું પડી જવાને કારણે મોત થયું છે. આ બાળક જ્યારે રિસેસના સમયે સ્કૂલના મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે અચાનક જ તે ઢળી પડ્યો હતો. જે ઘટના સામે આવી હતી ખૂબ જ ચકચાર્યો આ બનાવ. શાળાના શિક્ષકો અને ત્યાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા બાળકને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો, જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો સ્કૂલના શાસન અધિકારીઓનું કહેવું છે કે બાળકને વાલ્વ અને શ્વાસની પહેલેથી જ તકલીફ હતી. તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, જે રીતની ઘટના ઘટી છે, પરિવારજનો શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને? દીક્ષિતે વાત કરી તો નરોડામાં સરસ્વતી મ્યુનિસિપલ સ્કૂલ નંબર 1 અને 2માં પડતા એક વિદ્યાર્થીમાં સવારે મોત થયું હતું. પરિવારને જાણ કરી તે પહેલાં જ તે વિદ્યાર્થીને અહીંયા હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું અને તેનું પૂછપરછ થયું હતું. તેમની માતા આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું. અંસાબેન, શું થયું હતું આજે? અરે હું તો કામે ગઈ હતી, મારો ભાઈ મને કે બોલાવા. મારું નામ અંસાબેન છે. શું થયું હતું આજે? કસ હું કામે ગઈ હતી તો કામેથી મને મારો ભાઈ બોલાવા આવ્યો. બોલાવા આવ્યો પછી કે ભાઈને મેહુલને કંઈક થયું છે, તું ચાલ જલ્દી.
તો હું તો કામ મૂકીને મારા ભાઈની બાઇક ઉપર આવી, પછી સાહેબને ત્યાં ગઈ સ્કૂલમાં. તો સ્કૂલમાં સાહેબો તો લઈને અહીંયા આવ્યા હતા બાળકને, પણ હું આવતા આવતા છોકરો ઓફ થઈ ગયો એટલી વારમાં જ. પછી ખબર નહીં શું થયું. એ ટીચરનું શિક્ષણ અધિકારી એવું કહે છે કે વાલની બીમારી હતી. નથી, એમને કંઈ બીમારી નથી. બીમારી હોય ને તો મારે કાગળિયા તો હોય ને મારી જોડે, એનો તે ફાઇલો તો હોય ને બીમારી, કશું નહોતું. એટલે આજે તમને શું કહેવામાં આવ્યું હતું? તમને સ્કૂલના સંચાલકો સ્કૂલના સારા શિક્ષકો દ્વારા શું કહ્યું? મને પૂછ્યું કે કઈ તકલીફ હતી, તો મેં કીધું ના કશું તકલીફ નથી. એને શું થયું એ તો તમે મને જાહેર કરવી જોઈએ ને, પડી ગયો તો જાહેર ના કરવી જોઈએ, બસ એટલું જ મેં પૂછ્યું એમને. છોકરાની આંખો ખુલ્લી હતી, મોઢું ખુલ્લું હતું. શું માંગણી છે તમારી હવે? મને મારો છોકરો વાપ જોઈએ ને, તો કઈ વાંધો નહીં, બીજું તો શું કહું, ભગવાનની જેવી ઈચ્છા. તો આ હંસાબેન દીકરાની માતાજીનું કહેવું છે કે તેઓ સવારે કામ પર ગયા હતા ત્યારે અચાનક જ તેમના ભાઈએ તેમને આવીને જાણ કરી કે સ્કૂલમાં જવું પડશે, તેમના દીકરાને કંઈ થયું છે. અચાનક જ ત્યાં જતાં જ એમને માલુમ પડે છે કે તેમના દીકરાનું અવસાન થયું છે. તેઓ સ્પષ્ટ કહેવું છે કે તેમના દીકરાને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી, અને હવે તેમની માગણી છે કે તેમને પોતાનો દીકરો પાછો જોઈએ. દીક્ષિતા. બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ. આગળ વાત કરીએ તો રાજ્યમાં દિવસ અને દિવસે કુપોષણના સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે, બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે થઈને સરકાર તરફથી અનેક ઝુંબેશો ચલાવવામાં આવે છે, પરંતુ 2018ની બરાબરીમાં 2019માં બાળકોના કુપોષણની સંખ્યામાં જે વધારો થયો છે આંકડાઓ સામે આવ્યા છે. વિધાનસભાના પ્રશ્નોત્તરી ગૃહમાં કાળમાં કુપોષણ મુદ્દે કોંગ્રેસે પૂછેલા અલગ અલગ પ્રશ્નોના ઉત્તરમાં રાજ્યમાં 1,42,142 બાળકો કુપોષણથી પીડાતા હોવાનો ખુલાસો થયો છે, જ્યારે વર્ષ 2018માં વિધાનસભામાં રાજ્ય સરકારે રાજ્યમાં 1,05,938 બાળકો કુપોષિત હોવાનો સ્વીકાર કર્યો હતો. આમ લગભગ 17 મહિનામાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 36,204નો વધારો થયો છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ માટે ખાસ ઝુંબેશો ચલાવવામાં આવે છે. અમે બાળકને એટલે સામાન્ય બાળક, ઓછા વજનવાળા બાળકને પણ સવારમાં જે આંગણવાડીમાં આવે છે એને બે ટાઈમ, સવારમાં નાસ્તો અને બપોરનું ભોજન એ આંગણવાડીમાં આપવામાં આવે છે. જે આંગણવાડીમાં બાળકો નથી આવતા અથવા તો અતિ ઓછા વજનવાળા છે એ બાળકોને ઘરે લઈ જવા માટે THR એટલે ટેક હોમ રેશન આપવામાં આવે છે. આ ટેક હોમ રેશન પણ આખા દેશની અંદર ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જે મિલ્ક ફેડરેશન, આપણી જે સહકારી બધી મંડળીઓ છે એનું જે ફેડરેશન છે એની અંદર આ ટેક હોમ રેશન બનાવવામાં આવે છે અને મોટા પ્રમાણમાં ઉદ્યોગ મીન્સ મશીનરીઓ સ્થાપી છે. અને આ રીતે એ લોકો માત્ર ઉત્પાદિત કરે છે એવું નહીં, આંગણવાડી સુધી પહોંચાડવાની પણ જવાબદારી આ મિલ્ક ફેડરેશન દ્વારા લેવામાં આવી છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિતલ, કુપોષણ માટે થઈને રાજ્ય સરકાર દ્વારા અનેક ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવે છે, છતાં પણ 2018ની સંખ્યાએ આંકડો ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યો છે, શું કારણ? જી ચોક્કસ, એવું કહી શકાય કે કુપોષણની સમસ્યા ગુજરાતમાં સૌથી વધારે જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે કુપોષણમાં 1,42,000થી વધુ બાળકો પીડિત છે, ત્યારે આ પ્રશ્ન પણ વિધાનસભા ગૃહમાં ક્યાંક ને ક્યાંક ઉઠ્યો હતો અને કોંગ્રેસે શાસક પક્ષને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ચોક્કસ એવું કહી શકાય કે ગૃહના નેતાએ પણ આ કુપોષણ મુક્ત ગુજરાત બને એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં પક્ષાપક્ષીના રાજકારણથી દૂર હટીને દરેક ધારા સભ્યને પોતાના વિસ્તારમાં આ જે મિશન ચાલી રહ્યું છે કુપોષણ મુક્ત ગુજરાતનું એમાં સહયોગ આપવાની અપીલ કરી હતી. સાથે સાથે પક્ષાપક્ષીના રાજકારણથી ઉપર હટીને આ દિશામાં ચોક્કસ ગુજરાત પગલાં ભરે અને તમામ ધારાસભ્યોનો સહયોગ મળી રહે એ પ્રકારની વાત કરી હતી. ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રશ્નનો જ્યારે જવાબ મુખ્યમંત્રીએ આપ્યો ત્યારે ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ પાટલીઓ થપથપાવીને આવકાર્યો હતો. ચોક્કસ કોંગ્રેસના સૂચનોને પણ મુખ્યમંત્રીએ આવકાર્યા હતા અને એક સાથે કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાની પહેલ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જી દીક્ષિતા. બિલકુલ, થી આભાર હિતલ સમગ્ર વિગત બદલ. આગળ વાત કરીએ તો 2 સપ્ટેમ્બરના રોજ ગણેશ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે, જેને લઈને રાજકોટ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પર્યાવરણ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રહીને રાજકોટ
કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું જાહેરનામું પાડવામાં આવ્યું છે. પર્યાવરણ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રક્ષિત પંડ્યા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રક્ષિત, ગણેશ મહોત્સવ આવી રહ્યો છે અને મૂર્તિને લઈને એક મહત્વપૂર્ણ જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? દીક્ષિતા, ચોક્કસથી જે પ્રકારે આગામી 2 તારીખથી લઈને 12 સપ્ટેમ્બર સુધી છે તે જે પ્રકારે સમગ્ર રાજકોટ સહિતના જે અન્ય દેશો અને શહેરના જે રાજ્યો છે તેની અંદર છે તે ગણેશ મહોત્સવની ઉજવણી થવાની છે, જેના પગલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા છે તે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર છે તે ગણેશ ભગવાનની 9 ફૂટથી ઊંચી મૂર્તિ ન બનાવી અને સાથે સાથે પ્લાસ્ટર ઓફ પેરિસની એટલે કે પીઓપીની જે મૂર્તિ બનતી હોય છે તેના પણ પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને આગામી 2 સપ્ટેમ્બરથી લઈને 12 સપ્ટેમ્બર જ્યારે ગણેશ મહોત્સવ થવાનું છે તેની અંદર પર્યાવરણ અને ખાસ કરીને જે પ્રદૂષણ છે તે ન ફેલાય તે માટે નહીં ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવે છે અને સાથે સાથે જે સરઘસ કાઢવામાં આવતું હોય છે જ્યારે ગણેશની જે મૂર્તિ છે તેમનું વિસર્જન થતું છે ત્યારબાદ તેમને નદી નાળાની અંદર પધરાવવામાં આવતું છે, તેમાં પણ નિયત કરાયેલી જગ્યા સિવાય અન્ય કોઈ જગ્યા ઉપર જો કોઈ લોકો મૂર્તિ પધરાવશે તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે તેવું પણ આ જાહેરનામાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જી દીક્ષિતા, બિલકુલથી આભાર અક્ષિત. સમગ્ર વિગત બદલ આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં જે પ્રશ્નોત્તરી શરૂ થઈ ગઈ છે તેને લઈને ચોંકાવનારી બાબતો સામે આવી છે. અમદાવાદની કેટલીક શાળાઓ એવી છે કે જેઓ કોમ્પ્યુટરથી વંચિત છે. 135 થી વધુ શાળાઓ કે જેમાં કોમ્પ્યુટર જ નથી. તો પ્રશ્નોત્તરીમાં સામે આવી છે ચોંકાવનારી બાબતો. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલા પ્રશ્નના જવાબમાં આ સ્વીકાર કરવામાં આવ્યો છે. આ શાળાઓમાં કોમ્પ્યુટર અને શિક્ષકની ભરતી જ થઈ નથી. તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિતલ, જે ચોંકાવનારી બાબતો સામે આવી છે, કઈ એવી શાળાઓ છે કે જેમાં શિક્ષકો નથી અને સાથે સાથે કોમ્પ્યુટર જ નથી, કેવી શાળાઓ છે કે જે સામે આવી છે? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે એક તરફ દેશ અને દુનિયા અને ગુજરાત પણ ક્યાંક ને ક્યાંક આધુનિકતા તરફ વળવાની દાવો કરતી હોય ત્યારે કોમ્પ્યુટર જેવી એક સામાન્ય જરૂરિયાત છે જે શિક્ષણ માટે ખૂબ મહત્વની જરૂરિયાત છે એ પણ શાળામાં નથી. અને આ વાત કોઈ આદિવાસી વિસ્તારની નથી. અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદના 10 તાલુકામાં 135 સ્કૂલો એવી છે કે જેમાં કોમ્પ્યુટર જ નથી. એટલે ચોક્કસ આ વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં યાસુદ્દીન શેખ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબ શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો છે કે 10 તાલુકા એવા અમદાવાદના છે કે જેમાં 135 સ્કૂલોમાં કોમ્પ્યુટર જ નથી. જ્યારે કોમ્પ્યુટર જ ના હોય ત્યારે કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવાની રહેતી નથી, આ પ્રકારનો જવાબ પણ આપવામાં આવ્યો છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર ડિજિટલ લાઈફ તરફ આગળ વધતી હોય ત્યારે આ શાળાઓમાં કોમ્પ્યુટર મળી રહે એ ખૂબ જરૂરી છે. જી દીક્ષિતા. તો વિધાનસભા પ્રશ્નોત્તરી સામે આવી ચોંકાવનારી માહિતી. અમદાવાદ જિલ્લાની 135 સ્કૂલોમાં કોમ્પ્યુટર જ નથી, સાથે સાથે કેટલાક શિક્ષકોની પણ ભરતી કરવામાં નથી આવી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રશ્નોત્તરીમાં આ મુદ્દો ઉઠાવ્યો અને તેનો સ્વીકાર પણ સરકારે કર્યો. ડિજિટલ ઇન્ડિયા બનાવવાના લક્ષ્ય વચ્ચે આ વિસંગતતા જે જોવા મળી છે ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી છે. તો જે શાળાઓ છે તે સામે આવી છે, આ શાળાઓમાં કોમ્પ્યુટર નથી અને બીજા જે શિક્ષકો છે તેનો પણ અભાવ જોવા મળ્યો. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ચોંકાવનારી જે સામે બાબતો આવી રહી છે, અમદાવાદ જિલ્લાની 135 સ્કૂલોમાં કોમ્પ્યુટર જ નથી અને કેટલાક શિક્ષકો છે તેનો પણ અભાવ જોવા મળ્યો. પ્રશ્નોત્તરી કાળમાં જે રીતે પ્રશ્નો સામે આવી રહ્યા છે સરકાર પણ આ બાબતનો સ્વીકાર કરી રહી છે. તો ડિજિટલ ઇન્ડિયા બનાવવાની વચ્ચે જે વિસંગતતાઓ જોવા મળી રહી છે પાક વીમામાં જે પ્રીમિયમ બેંકોએ કાપ્યું છે જેમાં અમુક કિસ્સાઓમાં બેંક દ્વારા આ પ્રીમિયમ વીમા કંપનીને જમા કરાવવામાં આવેલું નથી
જેના કારણે કેટલાક ખેડૂતો પાક વીમાના લાભથી વંચિત રહી ગયા છે તેવી તેમની રજૂઆત છે. એ રજૂઆત અમે સાંભળી છે અને રજૂઆત પરત્વે યોગ્ય કાર્યવાહી અમારા દ્વારા જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જોગવાઈઓ અને ગાઈડલાઈન છે તે મુજબ હાથ ધરવામાં આવશે એવું અમે એમને જણાવ્યું છે. તો રાજ્ય સરકારે ગૃહમાં અબજો રૂપિયાના પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા જ દિવસે રાજુલા ચોટીલા અને દેવભૂમિ દ્વારકાના 150 વધુ ખેડૂતો પાક વીમા મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા. આ ખેડૂતોની સમસ્યા એ છે કે કેટલીક બેંકોએ વીમા કંપનીઓને પ્રીમિયમ ચૂકવ્યું નથી, તો કેટલીક જગ્યાએ બેંકોએ મગફળીના બદલે કપાસનું પ્રીમિયમ કાપ્યું છે, જેના કારણે ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. કિસાન કોંગ્રેસના સહયોગથી કૃષિ અધિકારીને રજૂઆત કરવા ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા. ખેડૂતોની રજૂઆતના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કૃષિ ભવન ખાતે ગોઠવાયો હતો. ધારાસભ્યો અમરીશ ડેર, ઋત્વેજ મકવાણા અને કિસાન અગ્રણી પાલ આંબલિયાની રજૂઆત બાદ કૃષિ નિયામક ભરત મોદીએ ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને તેમણે ખેડૂતોના સત્તાવાર દસ્તાવેજોની વિગતો લઈને ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી. તો રાજ્ય સરકારે ગૃહમાં અબજો રૂપિયાનો પાક વીમો ચૂકવ્યા ના આંકડા આપ્યાના બીજા દિવસે જ 150 થી વધુ ખેડૂતો પાક વીમા મુદ્દે રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. તો વધુ વિગતે વાત કરવા સમર્થતા બ્રિજેશ દોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. બ્રિજેશ, પાક વીમાનો જે મુદ્દો છે તેને લઈને ખેડૂતો ઉપવાસ આંદોલન કરી ચૂક્યા છે. ફરી એકવાર 150 જેટલા ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા, તેમને શું જવાબ આપવામાં આવ્યો? જે વાત કરવામાં આવે તો પાક વીમાનો મુદ્દો સરકારનો પીછો નથી છોડી રહ્યો. આ વખતે જે નવી સમસ્યા આવી તેની અંદર ત્રણ તાલુકાઓની જો વાત કરવામાં આવે, ચોટીલાની ખેડૂતો હતા, રાજુલાના ખેડૂતો હતા અને સાથે દેવભૂમિ દ્વારકાના ખેડૂતો હતા, જેમની સ્પષ્ટ માંગણી અને આરોપ હતો કે બેંકો દ્વારા જે છે તેમનું પ્રીમિયમ કાપવામાં આવ્યું, પ્રીમિયમ કપાયું હતું કપાસ માટે જ્યારે તેમનો પાક જે છે એ મગફળીનો હતો અને તેના કારણે જ્યારે તેમનો પાક ન થયો તો તેમને પ્રીમિયમ ભરવા છતાં વીમો નથી મળ્યો. હવે આ જે ટેકનિકલ ભૂલ હતી એ બેંકના અધિકારીઓની હતી, અધિકારીઓ કારણે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો અને એટલા માટે ખેડૂતો છેલ્લે અહીંયા કૃષિ ભવનમાં ખાતે કૃષિ નિયામકને મળ્યા, તેમને પણ રજૂઆત કરી, કૃષિ નિયામકને ધારાસભ્યોએ પણ રજૂઆત કરી. અમરીશ ડેર અને ઋત્વિક મકવાણા બંને ધારાસભ્યો હાજર હતા, તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને રજૂઆતના આધારે તેમણે કહ્યું કે કૃષિ નિયામકે પણ ખાતરી આપી છે કે આ મામલાનો ઉકેલ લાવવામાં આવશે. પણ મહત્વનો મુદ્દો એ છે કે ખેડૂતોને પાક વીમા મુદ્દે આ પ્રકારની હેરાનગતિનો સામનો કેમ કરવો પડી રહ્યો છે, શું અધિકારીઓને જાણ નથી કે તેમના વિસ્તારમાં કયો પાક થઈ રહ્યો છે અને ખેડૂતો કયા પ્રકારનું પાક વાવી રહ્યા છે, આ પ્રકારની ગંભીર ભૂલો કેમ થાય છે? કારણ કે આખરે જવાબ જે છે સરકારે આપવાનો હોય છે અને સરકાર ઉપર સીધા સવાલ ઉઠતા હોય છે. અધિકારીઓની ભૂલનો ભોગ ખેડૂતો બને છે અને તેના કારણે સરકારની નિષ્ઠા ઉપર પણ સવાલો ઉભા થતા હોય છે. જી બિલકુલ, થી આભાર છે. સમગ્ર વિગત બદલ આગળ વાત કરીએ તો સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે અને આ સમન્સ માટે થઈને રાહુલ ગાંધીએ 16 જુલાઈના રોજ સુરત ખાતે ઉપસ્થિત રહેવું પડશે. પોતાના નિવેદનોને લઈને હંમેશા વિવાદોમાં આવતા રાહુલ ગાંધીએ જે રીતે નિવેદન આપ્યું હતું કે બધા જ મોદી ચોર છે અને ચોર કહેવાના મામલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. એમએલએ પૂર્ણેશ મોદીએ આ અંગે ફરિયાદ કરી હતી અને સુરતની ચીફ કોર્ટમાં કેસ રજીસ્ટર કરાયો હતો. રાહુલ ગાંધીએ સુરતની કોર્ટનું સમન્સ અને 16 જુલાઈએ રાહુલ ગાંધીને સુરતની કોર્ટમાં હાજર રહેવું પડશે. પોતાના નિવેદનોને લઈને હરમેશ વિવાદમાં આવતા રાહુલ ગાંધીએ બધા જ મોદી ચોર છે કહીને જે વિવાદ સામે આવ્યો હતો તેને લઈને એમએલએ પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર કેસ કર્યો હતો અને તેના સંદર્ભમાં રાહુલ ગાંધીએ 16 જુલાઈના રોજ સુરત ખાતે ઉપસ્થિત રહેવું પડશે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા તેજસ મોદી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. તેજસ, સમન્સ પાઠવવામાં આવ્યું છે, રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવું પડશે, રાહુલ ગાંધી પાસે હવે શું રસ્તો રહેશે? રાહુલ
કોઈ રસ્તો બાકી નથી, કારણ કે એમને કોર્ટમાં હાજર થવું પડશે, કોર્ટનું સમન્સ છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રકારે લોકસભાની ચૂંટણી દરમિયાન સતત નરેન્દ્ર મોદી પર તેઓ આક્ષેપ કરી રહ્યા હતા, નરેન્દ્ર મોદી ચોર છે તેવો આક્ષેપ કરી રહ્યા હતા, પરંતુ એક સભા દરમિયાન તેમણે આ શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું કે તમામ મોદી ચોર છે, દેશના તમામ મોદી ચોર છે, જેમાં તેમણે નીરવ મોદી સહિતના લોકોનો ઉલ્લેખ કર્યો હતો અને તેના જ કારણે અલગ અલગ જગ્યા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સુરતના પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ મોદી સમાજમાંથી આવે છે અને તેના જ કારણે તેમણે સુરતની કોર્ટમાં અરજી કરી હતી, માનહાનિનો દાવો કર્યો હતો અને તે સંદર્ભે જે કોર્ટે આ કેસ સ્વીકાર્યો હતો, આ કેસની અંદર સમન્સ પાઠવવામાં આવ્યું છે. આજે સમન્સ જે વકીલ છે તેમના પૂર્ણેશ મોદીના, તેમણે હાથોહાથ રવાના કર્યું છે. 16 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ અથવા તેમના વકીલ સાથે તેઓએ હાજર રહેવું પડશે. 1 તારીખ છે એટલે પહેલો આ કેસનું સમન્સ છે એટલે જરૂરથી તેમણે હાજર રહેવું પડશે. જો કે જોવાનું છે, કદાચ હાઈકોર્ટની અંદર કે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવે તો કદાચ રાહત મળી શકે છે. જો કે જોવાનું છે કે તેમના લીગલ એક્સપર્ટ, રાહુલ ગાંધીના જે લીગલ એક્સપર્ટ છે, તેમણે શું સલાહ આપે છે. પરંતુ અત્યારે તો દેખાઈ રહ્યું છે કે આ જે પહેલી મુદત છે તેમાં રાહુલ ગાંધીએ સુરતની કોર્ટમાં આખા જે માનહાનિનો કેસ છે તેમાં હાજર રહેવું પડશે. જી બિલકુલ, થી આભાર તેજસ. સમગ્ર વિગત બદલ આગળ વાત કરીએ તો રાજકોટમાં ઇન્કમ ટેક્સ ઓફિસરને ત્યાં રેડ કરવામાં આવી. હવે આ સમન્સ છે, કાયદાની પ્રોસિજર પ્રમાણે ફરિયાદ દાખલ થાય એટલે સમન્સ ઇસ્યુ કરેલો હોય એનો લેખિત સમન્સની બજવણી કરવા માટે એમાં ઠરાવ તારીખ નાખેલી હોય કે 16/7/2019 રોજ સવારે આટલા કલાકે કોર્ટમાં જાતે અથવા વકીલ મારફત હાજર થવું તે પ્રમાણેનો સમન્સ હોય અને સાથે ફરિયાદની કોપી પણ મોકલવામાં આવે અને તે સમન્સને કોપી ગઈ એટલે હવે એ તે દિવસે એને સમન્સ બજી જશે તો એ 16/7 નામદાર કોર્ટમાં હાજર રહેશે ને થવું પડશે. તો રાજકોટમાં ઇન્કમટેક્સ ઓફિસરના ત્યાં એસીબીએ રેડ કરી હતી. ઇન્કમટેક્સ ઓફિસર એનપી સોલંકીએ ખેડૂત પાસે લાંચ માંગી હતી અને ખેડૂતે એસીબીને જાણ કરી હતી ત્યારે જે રીતે રાજકોટમાં ઇન્કમટેક્સ ઓફિસરના ત્યાં રેડ કરવામાં આવી, એક ખેડૂતને ઇન્કમટેક્સે 12 લાખની નોટિસ આપી હતી. સેટલમેન્ટમાં ખેડૂત પાસે 90,000 રૂપિયા માંગ્યા હતા, 30,000માં સેટિંગ કરવાની વાત સામે આવી હતી. તો ક્લાસ 2 અધિકારી એનપી સોલંકીને રંગે હાથે ઝડપી પાડ્યા છે. એસીબીએ ઇન્કમટેક્સ ઓફિસરને ત્યાં એસીબીએ રેડ કરી હતી. તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રક્ષિત પંડ્યા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રક્ષિત, એસીબી દ્વારા રેડ કરવામાં આવી, હાલ શું કાર્યવાહી અને સાથે જે એનપી સોલંકી છે તેમના વિરુદ્ધ શું કામગીરી થઈ રહી છે? દીક્ષિત, આ ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં તો રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના ક્લાસ 2 ઓફિસર, ઇન્કમટેક્સ ઓફિસર છે કે જે એનપી સોલંકી, તેઓ આજે છે તે એસીબીના હાથે છે, તે રૂપિયા 30,000ની લાંચ લેતા છે તે ઝડપાઈ ગયા છે. ખાસ કરીને વર્ષ 2017 અને 2018ના સેટલમેન્ટ માટે છે તે એક નોટિસ છે તે ખેડૂતને પાઠવવામાં આવી હતી અને આ ખેડૂત દ્વારા છે તે નોટિસના ભાગરૂપે જ ક્યાંક છે તે સમાધાન અર્થે છે તે એનપી સોલંકી કે જે એસીબીના હાથે ઝડપાયા છે તેમના દ્વારા 30,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને ત્યારબાદ છે તે આ ખેડૂત દ્વારા છે તે એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી, જેના અંતર્ગત આજરોજ જ્યારે જે લાંચની રકમ છે તે આપવા માટે ઇન્કમટેક્સ ઓફિસ ગયા હતા તે દરમિયાન છે તે એસીબી દ્વારા છે તે છટકું ગોઠવવામાં હતું અને આ છટકા દરમિયાન છે તે પોતાની જ ઓફિસની અંદર એટલે કે ઇન્કમટેક્સ ઓફિસની અંદર ચોથા માળે આવેલી 402 નંબરની ઓફિસની અંદર એનપી સોલંકી જ્યારે 30,000 રૂપિયા છે તે ખેડૂત પાસેથી સ્વીકારતા હતા અને આ જ સમયે છે તે એસીબી દ્વારા તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આજની વાત કરવામાં તો આજે તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાય છે, તે અંતર્ગત તેમની રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડ મળ્યા બાદ છે તે આગામી દિવસોની અંદર એનપી સોલંકી કે જે ક્લાસ 2 ઓફિસર છે તેમને સાથે રાખી અને એસીબી દ્વારા છે તેમના ઘર, રહેણાંક, મકાન વિસ્તાર અને તેમની ઓફિસ તેમજ જે તેમના બેંક એકાઉન્ટ છે તેમની પણ તપાસ કરવામાં આવશે. તેમાં પણ જો કોઈ પણ પ્રકારના બેનામી હિસાબો સામે આવશે તો તેમની સામે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જી દીક્ષિતા, આભાર રક્ષિત, સમગ્ર વિગત બદલ. તો દિલ્હીમાં યોજાયેલી સંસદ દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદોને એક આદેશ કર્યો છે. સાંસદોને 150 કિલોમીટરની પદયાત્રાનો આદેશ કરવામાં આવ્યો છે. તો દિલ્હીમાં યોજાયેલી સંસદીય દળની જે બેઠક હતી તેમાં પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને આદેશ કર્યો છે પોતાના વિસ્તારોમાં 150 કિલોમીટરની પદયાત્રા કરે અને જેના માટે થઈને અલગ અલગ ગ્રુપ બનાવે અને સાંસદ એક દિવસ એક ગ્રુપ સાથે પદયાત્રા કરશે જેમાં ભાજપના ધારાસભ્ય, કાર્યકર્તાઓ તમામ સામેલ થશે. પદયાત્રાના માધ્યમથી ગાંધીજીના વિચારો અને શિક્ષાઓનો પ્રચાર કરશે અને વૃક્ષારોપણ કરશે. પ્રધાનમંત્રીજી, આજે પાર્લામેન્ટરી પાર્ટી મિટિંગની અંદર એક મહત્વપૂર્ણ વિષય લીધો છે, ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે દરેક સાંસદ પોતાના લોકસભા ક્ષેત્રની અંદર 150 પદયાત્રીઓ, 150 કિલોમીટર
150 ગામની અંદર જઈને પ્રત્યક્ષ લોકસંપર્ક કરે, મહાત્મા ગાંધીના વિચારોથી જનતાને વાકેફ કરે, ગાંધીયન આઈડિયોલોજી, ગાંધીજીની વિચારધારા, એમના રચનાત્મક કામો, એમની સામાજિક સેવાઓ, એનાથી જનતા વાકેફ થાય. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા હિતેન વિઠલાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિતેન, જે આદેશ કરવામાં આવ્યો છે તેની પાછળનો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ માત્ર એક જ છે કે સીધે સીધું જે હિસાબે જનસંપર્ક થઈ શકે સાંસદોનો પોતાના વિસ્તારમાં, સાથે સાથે કેન્દ્રની જે યોજનાઓ છે તે ઇઝીલી લોકો સુધી પહોંચાડી શકાય અને એક ગાંધીજીની જે વિચારધારા છે તે પણ ઇઝીલી લોકો સુધી પહોંચાડી શકાય. એટલે સીધે સીધો જનસંપર્કનો આ એક લોકસંકલ્પનો આ એક કાર્યક્રમ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી તમામ સાંસદોને આદેશ આપવામાં આવ્યો છે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબરની વચ્ચે આ 150 કિલોમીટરની પદયાત્રા જે છે તે પોતપોતાના વિસ્તારમાં કરે. જે લોકસભા સાંસદ છે તે પોતપોતાના વિસ્તારમાં કરશે અને રાજ્યસભા સાંસદોને સરકાર તરફથી જે છે આગામી કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવશે. જે જે વિસ્તારમાં, જે જે રાજ્યોમાં, જે જે બેઠકો ઉપર બીજેપીના સાંસદો નથી તે બેઠકો ઉપર રાજ્યસભા સાંસદોને નિયુક્ત કરવામાં આવશે અને ત્યાં તેમને પદયાત્રા કરવાના આદેશ આપવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક મુદ્દો એ જ છે કે લોકસંપર્ક વધે અને સરકારનું જે વિઝન છે તે લોકો સુધી વધુમાં વધુ પહોંચાડી શકાય. બિલકુલ થી આભાર હિતેન. સમગ્ર વિગત બદલ આગળ વાત કરીએ તો વાપીના સલવાવમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બિલ્ડરની કાર પર ફાયરિંગ કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. વાપીના સલવાવમાં ફાયરિંગની ઘટના સામે આવી. જો કે ફાયરિંગ સમયે બિલ્ડર કારમાં ન હતા અને ફાયરિંગમાં કોઈ જાનહાનિ નથી થઈ. તો બિલ્ડરની કાર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. ન્યૂઝરૂમ લાઈવમાં હાલ બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો Zee 24 કલાક. નમસ્કાર.